તો આશ્રમ આ સમગ્ર વિવાદને પારિવારિક પ્રશ્ન ગણાવી રહ્યું છે. સંચાલિકા પ્રાણપ્રિયાએ કહ્યું કે સંસ્થાને આ વિવાદ સાથે કંઈ જ લેવા દેવા નથી. ખોટી રીતે તેમને વિવાદમાં ઢસડી લેવાયા છે. સાથે જ તેમણે દાવો કર્યો કે આશ્રમમાં બાળકો તેમના માતા પિતા સાથે ફરવા પણ જાય છે અને કોઈ બાળમજૂરી નથી રાખવામાં આવતી. નિત્યાનંદિતા સંસ્થાના સંપર્કમાં છે, પરંતુ હાલ તે ક્યાં છે એ વિશે પોતાને કંઈ જાણ ન હોવાનો સંચાલિકા પ્રાણપ્રિયાએ દાવો કર્યો. And unnecessarily, the organization is being brought into this. Today also, in satsang, worldwide related satsang, Swamiji has clearly told the girls to go back to the parents. We do not stop anybody. અમદાવાદની ડીપીએ સ્કૂલ કેમ્પસમાં આવેલા આશ્રમના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જે યુવતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે તે નિત્યાનંદા વિડીયો કોલથી મીડિયા સમક્ષ આવી અને તમામ સવાલોના જવાબ આપ્યા. નિત્યાનંદાએ તેના અપહરણની કહાનીને ફેક ગણાવી સાથે જ પોતાની મરજીથી આશ્રમમાં રહેતી હોવાનું તેણે કહ્યું. પોતે હાલ વિદેશની ટૂર પર હોવાનો પણ તેણે દાવો કર્યો. નિત્યાનંદિતાએ તેની બહેન અને માતા પિતા પર ગંભીર આરોપ લગાવ્યા. માતા ફાઇનાન્શિયલ ફ્રોડ અને માતાનું અફેર હોવાનો આરોપ પણ તેણે લગાવ્યો. સાથે જ પોતે હેરેસમેન્ટનો કોઈ વિડીયો ન બનાવ્યાનો દાવો કર્યો. Financial embezzlement that my dad was doing, and there was some fraudulence he was doing in the ashram, she started questioning him. And right after that, my father started withdrawing from whatever he was doing in the ashram, and he was continuing to just keep, moving away. And exactly at that time, also, my mother, Bhuvaneshwari, she was having an affair with a man called Jagdish. And Jagdish, I just don't know how I have to bring this out to the open. He had misbehaved with me and I have told this multiple times. નિત્યાનંદ આશ્રમના વિવાદનો જે મામલો છે ત્યારે બે સેવિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સેવિકા પ્રિયા તત્વ અને પ્રાણપ્રિયા સામે ફરિયાદ નોંધાઈ છે. નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે હવે બે સેવિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. સેવિકા પ્રિયા તત્વ અને પ્રાણપ્રિયા સામે ફરિયાદ નોંધાઈ છે. નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ડીઈઓની ટીમ ડીપીએસ સ્કૂલ પહોંચી અને આશ્રમને આપી છે લીઝ પર જમીન. સ્કૂલે લીઝના પુરાવાની પણ થઈ રહી છે તપાસ. 24 બાળકોના પ્રવેશની પણ તપાસ થશે. સ્કૂલ અન્ય વપરાશ માટે જમીન ન આપી શકે. કોમર્શિયલ ઉપયોગ ન કરવાનો પણ નિયમ છે. સીબીએસઈ બોર્ડ હસ્તકની સ્કૂલનો રિપોર્ટ કરાશે. તો ડીઈઓની ટીમ ડીપીએસ સ્કૂલ પહોંચી છે. સ્કૂલે આશ્રમને લીઝ પર જમીન આપી છે અને લીઝના પુરાવાની પણ તપાસ કરવામાં આવી રહી છે. 24 બાળકોના પ્રવેશની તપાસ થશે. સ્કૂલ અન્ય વપરાશ માટે જમીન ન આપી શકે. કોમર્શિયલ ઉપયોગ ન કરવાનો પણ નિયમ હોય છે. સીબીએસઈ બોર્ડ હસ્તકની સ્કૂલનો રિપોર્ટ પણ કરવામાં આવશે. ડીપીએસ સ્કૂલના હસ્તકની જે જમીન છે જે અહીંયા આપવામાં આવી હતી ત્યાં આશ્રમ જે છે એ રાખવામાં આવેલી જે યુવતીઓ છે એ તેમની જમીન પર લીઝ પર રાખીને તેઓ રહેતા હતા અને આ કઈ રીતે સ્કૂલે તેમને આ જમીન આપી છે લીઝ પર એની પણ તપાસ થશે. અને જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તેઓ પણ અત્યારે ડીપીએ સ્કૂલે પહોંચ્યા છે. આખા મામલાની તપાસ થશે. સીબીએસઈ બોર્ડ હસ્તકની સ્કૂલનો રિપોર્ટ પણ કરવામાં આવશે. કારણ કે કોઈ પણ સ્કૂલને જ્યારે કેમ્પસ બનાવવાની જે જમીન હોય છે એ અમુક નિયમોને આધીન મળતી હોય છે. જો તેનો કોમર્શિયલ ઉપયોગ કરે છે તો એ જમીન જે છે એ સરકાર જે છે તેની સામે પગલાં પણ ભરી શકે છે. તો આવા પગલાં ડીપીએ સ્કૂલ સામે પણ લેવાઈ શકે છે. કારણ કે ડીપીએ સ્કૂલ પહેલાં પણ મોંઘી ફીના મામલે વિવાદોમાં આવી ચૂકી છે. કારણ કે તેની ફીસ છે એ અત્યંત વધારે હોય છે અને વાલીઓ વારંવાર ડીપીએસ પર એફઆરસીનો અમલ ન કરવાનો પણ એક આરોપ પહેલાં લગાવી ચૂક્યા છે. તો પહેલી વાર જુઓ અમદાવાદનો એ આશ્રમ કે જ્યાં નિત્યાનંદનો આશ્રમ કહેવાય છે. અત્યંત વૈભવી અને એકદમ જાજરમાન છે. આશ્રમની અંદર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા એ અલગ જ હતા અને કંઈક અલગ જ કહાની બયાન કરી રહ્યા છે. આશ્રમની અંદર જે વૈભવી જલસો છે એ આપ જોઈ શકો છો. નિત્યાનંદ આશ્રમમાં વિવાદ જે ચાલી રહ્યો છે ત્યારે ન્યૂઝ 18 ની ટીમ આ નિત્યાનંદના આશ્રમમાં પહોંચી હતી. તેમાં કઈ રીતે એક સિંહાસન પર નિત્યાનંદની પ્રતિમા વિરાજિત કરવામાં આવી છે, જાણે કે તે મોટો ભગવાન હોય.
તો નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે પિતાની ફરિયાદ બાદ સીડબ્લ્યુસી સક્રિય થયું છે. બંને બાળકોના ફરીથી નિવેદન લેવાયા છે. મહિલા અધિકારીની હાજરીમાં હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો પિતાની ફરિયાદ બાદ સીડબ્લ્યુસી સક્રિય થયું છે. બંને બાળકોના ફરીથી નિવેદન લેવામાં આવી રહ્યા છે.